पोरबंदर जिल्लाना कुतियाणा तालुकाना कडेंगी गामना खेडूत गगन सरमण आत्रोलियाए स्टेट बैंक ऑफ इंडिया बाटवानी ब्रांचना वर्ष 2015 सबसिडी वगरनी ग्रामीणी कार्यक्रम में बैंकना आह्वान नीचे रुपया 3 लाख सुधी सरकार श्री द्वारा अपाता व्याजमाफी स्कीम हेठ के जे गुजरात सरकार द्वारा 3% अने केन्द्र सरकार द्वारा 4% एटले के 3 लाख सुधीनु धिराणनु व्याज माफ में 26/6/2007 खातु पाक धिराणनु खोलावीने रुपया 1,07,750 मूळ रकम उपाडेल। ए रकम गत तारीख 29/9/2022 स्थित व्याज सहितनी चढ़त कुल रुपया 21 लाख बतावे छे, जेमा रुपया 13,67,711 खेतीना, तेमज रुपया 8,80,000 पूरा ટેક્ટરનાની રકમનો સમાવેશ થાય છે। ધિરાણની આ રકમ ખેડૂત ગગનભાઈ વખતો વખત બેંકમાં જમા કરાવતા હતા, તેમ છતાં બેંક વ્યાજમાફીની ફક્ત ખોટી સ્કીમ આપી અભણ અને અજ્ઞાત ખેડૂતને છેતરવાનું ષડયંત્ર રચીને આ ખેડૂતને કાયદાકીય આંટાગૂંટીથી કોર્ટમાં ઘસેડી જઈ બેંકના અધિકારીઓએ અને બેંકના જે તે વકીલની મિલીભગતથી છેતરપિંડી મસ મોટી છેતરપિંડી આચરેલ હોવાનું ખેડૂત દ્વારા આક્ષેપ કરાયેલ છે। એટલું જ નહીં, ધિરાણ અને લોન બાબતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રિકવરી એજન્ટ દ્વારા ખેડૂતને અવારનવાર ફોન કરીને પઠાણી ઉઘરાણી કરાતા હતા, એટલે ઓછું ના હોય તેમ બેંકના રિકવરી એજન્ટ ખેડૂતના ઘરે આવીને ધાક ધમકી અને બીભત્સ ગાળો આપી એનકેન પ્રકારે માનસિક ત્રાસ આપતા હોય, તેમજ ખેડૂતને વખતો વખત બેંકની રિકવરી રકમ ભરવા માટે ખંડણી માગતા હોય તેવી ભાષામાં ફોન ઉપર ધમકીઓ આપતા હોવાથી આ ખેડૂતે પોલીસ તંત્ર, સ્થાનિક ગૃહ વિભાગ, મુખ્યમંત્રીને પણ લેખિતમાં રજૂઆત કરી હતી, છતાં આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। બેંક અને બેંકના રિકવરી એજન્ટો દ્વારા અવારનવાર અપાતા અસહ્ય ત્રાસથી કંટાળીને આ ખેડૂતે આખરે પોતાનું ગામ અને ઘર છોડવાનો વારો આવ્યો છે અને ન્યાય માટે લડત લડી રહ્યા છે। તંત્ર દ્વારા ન્યાય ન મળતા જગતના આ તાતે આખરે મીડિયાનો સહારો લઈ બેંક દ્વારા આચરવામાં આવેલી ઉઘાડી લૂંટ અને છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે અને કસૂરવાર બેંકના અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરવાની બુલંદ માંગણી કરી છે। મને આપનો શું પ્રશ્ન છે અને આપના ઉપર શું વીતી છે બ્રાન્ચ દ્વારા, એ વિશે આપ જણાવશો? મારું નામ, અમે પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કડેગી ગામના ખેડૂત છીએ, ગગન શર્મણ આત્રોલિયા, અને હું તેમનો દીકરો છું। અમને 2007 વ્યાજમાફીમાં અમે 1,70,000 રૂપિયા બેંકમાંથી ઉપાડેલ, જેમાં બેંકે અમને કીધેલ કે તમને પાક વીમો મળશે, જે આજ દિન સુધી 1,70,000 21 લાખ થયા ત્યાં સુધી કોઈ પણ વીમો અમને મળ્યો નથી। જે 2018 2021 સુધી સતત ધોવાણના પૈસા મળેલ છે, જો ધોવાણ થતું હોય તો ખેડૂતને વીમો મળવાપાત્ર છે, આ વીમો નથી મળ્યો। અને 2015 ખોટી વ્યાજમાફીની સ્કીમમાં ન્યૂહોલેન્ડ ટ્રેક્ટર અમને આપેલ, જે ટ્રેક્ટરને 4,47,000 ભરવાના હતા, તેની જગ્યાએ અમારી પાસે એની 16 લાખ જેટલા ભરાવ્યા, અને પેલા ખેતીવાડીના હતા તેમાં 60 લાખ રૂપિયા જેવું ભરાવેલ। તો આ બધું અમે એને કીધું કે અમારું નોડિયો આપો, એની કોઈ અમને જવાબ નહીં હતો। થોડીક વધુ જાણ કરી તો એની સમાધાન માટે બોલાવેલ, ઓફિસમાં બેસાડી અને ખોટું સમાધાન કરાવ્યું અને પાછળથી અમારો કોર્ટમાં કેસ કર્યો। એ પછી અમે કોર્ટે એને કેસ પાછો આપી દીધો કે ખેડૂતને એનું સમાધાન આપો, તો અમે એની પછી એ લોકોએ ગુંડા અને એની પઠાણી ઉઘરાણી આજ દિન સુધી ચાલુ રાખી, જે અમે કલેક્ટરમાં, પોરબંદર, જૂનાગઢ કલેક્ટર, DSP, ગૃહમંત્રી બધાને જ અમે રજૂઆત કરેલ છે, તે છતાંય પઠાણી ઉઘરાણી SBI છોડવા તૈયાર નથી। અને હું કડેગી છોડી પોરબંદર જિલ્લાનું અને આજે આણંદ ખાતે રહું, મારી દીકરીઓને અહીંયા ભણાવું છું,
અને જે જેના પઠાણી ઉઘરાણી કરવા માટે અહીંયા સુધી મારી પાછળ પાછળ આવ્યા, જે ના છૂટકે મારે સરકારે કંઈ એટલું નથી ખાસ કર્યું, એટલે મારે મીડિયાનો સહારો લેવા હું જઈ રહ્યો છું અને આગળ જરૂર પડશે તો હું ગાંધીજીના માર્ગે વધુ ઉગ્ર આંદોલન કરીશ અમારા ન્યાય અને હિત માટે. આપના બ્રાન્ચ તરફથી ક્યારે તમારી પર કેસ કરવામાં આવ્યો છે અને એ લડત વિશે આપ શું કહેશો? એની કોર્ટમાં અમારો કેસ કરેલો હતો, જે અમે એને એવું કીધેલું હતું કે આપણે એક વ્યવહારિક વ્યવસાય કરેલ છે તો અહીંયા ઓફિસમાં બેસી અને આપણે ઇન્ટરવ્યૂ જોઈ અને મેં જે પૈસા ભર્યા હોય અને તમારા જે થતા હોય આપણે ન્યાયના હિતમાં અહીંયા નિકાલ કરીએ, તમારું થતું હોય તમે રાખો અને અમારું નોડ્યુ અમને આપી દો, અમારે તમારી આવી સ્કીમનો કોઈ લાભ કે જોતો નથી. તો એને કોર્ટને એવું બતાવ્યું હતું કે આ ખેડૂતે એક પૈસો પણ નથી ભરેલ બેંકમાં. જ્યારે કોર્ટમાં આપણે રજૂ કરેલ છે તેનું બેંકનો સ્ટેટમેન્ટ છે, જેમાં 60 લાખની એન્ટ્રી બતાવે પૈસા ભરેલ છે, 60 લાખ પ્લસ ટ્રેક્ટરના છે 16 લાખ એની પણ એન્ટ્રી બતાવે. તો કોર્ટે એવું કીધેલ કે આ એક વ્યવહારિક વ્યવસાયિક બાબત છે અને તેનો ઓફિસમાં નિકાલ કરો, પણ એસબીઆઈ બેન્કે એનો ત્યાં ઓફિસમાં નિકાલ નહીં કરતાં એને પઠાણી ઉઘરાણી માટે અલગ અલગ ગુંડાને અમારે ઘરે મોકલતા રહ્યા છે, જેના મોબાઈલ નંબર અમે પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી ઓફિસમાં બધાને આપેલ છે અને ફરિયાદ કરેલ છે, પણ કોઈ ઠોસ એવો પગલાં લેવામાં આવ્યા નથી, જેને હિસાબે અમે આપનો સહારો લીધો મીડિયાને. કુલ કેટલા ધિરાણ સામે બેંકે કેટલી રિકવરી કાઢી છે? અમારે ખેતીવાડીના જે 1,70,000 હતા એને ધીમે ધીમે 62 લાખ રૂપિયા ભરાવ્યા અને કોઈ પણ વીમો કે એવું અમને મળ્યું નથી. એટલે અમે એવું એક વખત કીધું હતું કે અમારી જે જમીન હોય એ તમે વાવી શકો અથવા તો વેચી શકો, પણ તે પણ એને ના જ કર્યો અને અમારી પાસે પૈસા કેમ નીકળે આના માટે જ એ ઉઘરાણી કરવા આવે. અને વચ્ચે એક વખત રસ્તામાં મને એને અજાણી જગ્યા ઉપર ધામધમકી માટે કોઈ એક ગનવાળાને લઈ અને બ્રાન્ચ મેનેજર મારી પાસે વાડીએ વચ્ચે બોલાવેલ હાઈવે ઉપર, જેનો વિડીયો મારી પાસે છે પ્રૂફ. પોલીસને કલેક્ટરમાં આપણે રજૂઆત કરી છે, એ લોકો શું કહે છે? પોલીસમાં અને ત્યાં રજૂઆત કરી હતી તો એ લોકોએ કોઈ ઠોસ પગલાં નથી લીધા અને એક ભાઈએ તો પોલીસમાં એવું જણાવેલ કે આ તમારા બધા ઘરે બનાવટી કાગળ છે, ઘરે રહેવાય અને આવું ના કરાય, ઘરે જતા રહ્યો, આ બધું ભૂલી જાઓ.